કરવા માગીએ છીએ એ તો ચોવીસ વડીલો ટ્વેન્ટી ફોર એલ્ડર્સ એના ઉપર આપણે અભ્યાસ કરવા માગીએ છીએ અને આ ચોવીસ વડીલો કોણ છે શું કરે છે એ વગેરે વગેરે આપણે આજે શીખવા માંગીએ છીએ અને ત્યાં પહેલી બાબત જે આપણે જોવા માગીયે છીએ પ્રકરણ નું પુસ્તક તેનો ચોથો અધ્યાય અને તેની ચોથી કલમ ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર એટલે પ્રભુસુ અને ઈશ્વર પવિત્ર આત્મા એક જ ઈશ્વર છે અને આ ઈશ્વર તે આ રાજ્યાસન ઉપર બેઠેલા છે અને એમનું ગૌરવ યાસપીસ લીલમણી વગેરે વગેરે એ રીતે એમનો દેખાવ એનું વર્ણન પણ ત્યાં કર્યું છે પણ ઈશ્વરનું આ બહુ જ મોટું ને મહાન રાજ્યાસન છે કે જેના પર ઈશ્વર બિરાજમાન છે એ બાબત જણાવવામાં આવે છે સાથે સાથે એમ કહેવામાં આવે છે કે રાજ્યાસન ની આસપાસ ચોવીસ આસનો હતા એટલે કે બીજા નાના રાજ્યાસનો હતા અને એ બીજા નાના રાજ્યાસનો ઉપર એ આસનો ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા એમ સંત યોહાન આપણને છે હા એ ચોવીસ વડીલો ત્યાં બેઠા હતા અને એમણે કે જે ઉજળા વસ્ત્રો પહેરેલા હતા અને તેઓના માથા પર સોનાના મુગટ હતા આ રક્ત થી ધોવામાં આવેલા છે શુદ્ધ કરવામાં આવેલા છે એમના ઈશુના લોહીથી શુદ્ધ કરીને ઉજળા કરવામાં આવ્યા છે અને એવા ઉજળા વસ્ત્રો કે છે કે એમણે પહેરેલા હતા અને એ લોકોનું શુદ્ધ ને પવિત્ર જીવન છે એ વિશે આ ઉજળા વસ્ત્રો આપણને દર્શાવે છે બતાવે છે સાથે સાથે ઈશ્વરે એમને માન આપ્યું છે અને એટલે કે કે તેઓના માથા પર સોનાના મુગટ છે કે છે કે સોનાના મુગટ પહેરવામાં આવ્યા છે અને ઈશ્વર તરફથી એમને માન આપવામાં આવ્યું છે કારણ કે ઈશ્વર ની સેવાઓ તેમણે કરેલી છે મોટા પ્રમાણની અંદર અને આ ચોવીસ વડીલો ત્યાં એમના આસનો પર ઈશ્વરના પાસે જ એમના આસનો ગોઠવેલા છે અને એના પર બેઠેલા છે એમ બાઇબલ આપણે આપણને જણાવે છે હવે એમનું જે પહેલું કાર્ય જે છે આ ચોવીસ વડીલોનું કે તેઓ સ્તુતિ આરાધનામાં અને મધ્યસ્થીની પ્રાર્થનાઓમાં તેઓ દોરે છે આ તેઓ જે આગેવાની આપે છે દોરવણી આપે છે એ તો કે સ્તુતિ આરાધના ઈશ્વરની સ્તુતિ આરાધના કરવામાં અને મધ્યસ્થીની પ્રાર્થના દોરતા હતા અને ત્યાં પ્રકિકરણ પુસ્તક તેનો પાંચમો અધ્યાય અને તેની આઠમી કલમ હવે આ ચોવીસ વડીલો વિશે ઘણું બધું જુદી જુદી જગ્યાએ બાઇબલમાં લખવામાં આવ્યું છે અને વિશેષ કરીને પુસ્તકમાં તે બધું આપણે જોતા જઈશું અને શીખતા જઈશું પ્રકિકરણ પુસ્તક તેનો પાંચમો અધ્યાય અને તેની આઠમી કલમ અને જયારે તેણે તે ઓળીયું લીધું તેણે એટલે ઈસુએ પ્રભુ ઈસુએ તે ઓળિયું લીધું અને આ ઓડિયો એ ઈશ્વરના હાથમાંથી લીધું અને છેલ્લા દિવસોમાં ઈશ્વરની સુયોજનાઓ છે અને શું શું બનવાનું છે વગેરે બાબતો એ ઓડિયામાં લખવામાં આવી છે એના વિશે આપણે વિગતવાર પાછળથી અભ્યાસ કરીશું અને પ્રભુ શું તે ઓડિયું લીધું ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો ચોવીસ વડીલો અહીંયા ફરીથી નોંધવામાં આવ્યા છે ત્યારે વડીલો હલવાન ને પગે પડ્યા હલવાન એટલે જે હલવાન છે યોહાન એક ને ઓગણત્રીસ જ્યારે યોહાન બાપતીસ કરનારે પ્રભુશ્વ ને પોતાની તરફ યર્દન તરફ આવતા જોયા ત્યારે મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે કે છે આ પ્રભી શું એ દેવ નું હલવાન છે ઈશ્વર નું હલવાન છે એમની પાસે વીણા હતી અને આ ચોવીસ વડીલો પાસે વીણા છે વીણાઓ છે એટલે કે એ લોકો ને સંગીત વગાડતા આવડે છે અને સંગીત વગાડીને સ્તુતિ આરાધનામાં તેઓ સ્વર્ગીય સ્તુતિ આરાધનામાં જે રાજ્ય પવિત્ર 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 ઈશ્વરની સ્તુતિ આરાધનામાં તેઓ દોરે છે દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા આ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા એના વિશે આપણને આગળ આ જ કલમ કે છે કે એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે અને એટલે એ ધૂપે ભરેલા સોનાના પ્યાલા એની અંદર સંતોની ધૂપ આ વડીલો ઈશ્વરની આગળ રજૂ કરે છે લઈ જાય છે અને એટલે એ લોકો મધ્યસ્થીની પ્રાર્થનાઓ પણ દોરે છે આપણે અહીંયા ઘણી બધી પ્રાર્થનાઓ કરીએ છીએ આ પ્રભુના બાળકો તરીકે સંતો તરીકે અને પ્રભુના સેવકો તરીકે ઘણા બધા દિવસોમાં આપણે મધ્યસ્થી કરીએ છીએ આજીજી ભરી પ્રાર્થનાઓ કરીએ છીએ તો આપણી પ્રાર્થનાઓ એ પ્રભુની આગળ આ ચોવીસ વડીલો તે આ પ્રાર્થનાઓને ત્યાં ધૂપ ભરેલા સોનાના પ્યાલા દ્વારા ઈશ્વરની આગળ લઈ જાય છે એ માલુમ પડે છે અને આપણે આગળ વાંચીએ પ્રક્ટિકરણ પુસ્તક તેનો અધ્યાય અને કલમ પુસ્તક તેનો અધ્યાય અને કલમ જે ચોવીસ વડીલો ઈશ્વરની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા તમે જો કે ઈશ્વરનું રાજ્યાસન છે કારણ કે એ રાજ્ય કરે છે એ રાજ કરે છે હા એ રાજાઓના રાજા ને પ્રભુ પ્રભુ છે જયારે આ વડીલો આસનો પર બેઠેલા છે એમના આસનો રાજ્યાસન કહેવામાં આવતું નથી જે ચોવીસ વડીલો ઈશ્વરની સમક્ષ કે જે પોતાના આસન પર બેઠા હતા તેઓએ દડવટ પ્રણામ કરીને ઈશ્વર ની આરાધના કરી તમે જો કે એ લોકો કેવળ વીણાઓ વગાડે છે સંગીત વગાડે છે એટલું જ નહીં પણ કે જે ઈશ્વરની આરાધના કરે છે અને આખા એ સભાને અને સ્વર્ગના દોરે છે અને એટલે ચોવીસ વડીલો ઈશ્વરની આરાધનામાં દોરે છે ઈશ્વરની આરાધના કરીને કહ્યું હે સર્વ શક્તિમાન પ્રભુ ઈશ્વર જે છે ને જે હતા

તમારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે ઈશ્વર સર્વશક્તિમાન છે ઈશ્વરે મહાન સામર્થ્ય ધારણ કરેલું છે અને તેઓ રાજ કરે છે આ પ્રભુની સ્તુતિને આરાધનામાં તેઓ દોરે છે અગાઉ એક જ પ્રમુખ દૂત હતો કે જે સ્તુતિ આરાધનામાં દોરતો હતો આપણે અગાઉના સંદેશાઓમાં ગુજરાતી સંદેશાઓમાં એ શીખી ગયા છે કે જે પ્રમુખ દૂત હતો બહુ મોટો કરૂબ હતો એનું નામ શું હતું લુસીફર અને એની પાસે બધી સંગીતની બધી કળા કૌશલ્ય ને કારાગીરી હતી બધી વાંસળીઓ આ અંતે એ હજે કેલું પુસ્તક અને યશયા પ્રબોધક નું પુસ્તક બધું વર્ણન કરે છે

અને એ જગ્યા એ હવે ઈશ્વરે આ ચોવીસ એક જ હતો કે જે આ રીતે સ્તુતિ આરાધનામાં દોરતો હતો પણ હવે જાણે કે આખું ક્વાયર જેવું છે આખી ટીમ છે આ ચોવીસ વડીલો તે સ્તુતિ આરાધનામાં દોરે છે એ લોકો વાજિંત્રો વગાડે છે અને ઈશ્વરની આરાધનામાં દોરે છે એટલે પેલો એક હતો એ ફૂલાઈ ગયો અને એને ખોટી મુંડી આકાંક્ષાઓ એના હૃદયમાં પેદા થઈ હવે એવી પરિસ્થિતિ ફરી ઊભી થાય એવા કોઈ સંજોગો નથી કારણ કે આ ચોવીસ વડીલો બધા જ ને સુતી આરાધનામાં સ્વર્ગની અંદર દોરે છે પ્રગટીકરણ પુસ્તક તેનો સાતમો અધ્યાય તથા વડીલોની તથા ચારેય પ્રાણીઓની આસપાસ ઉભા રહેલા હતા તમે જો કે ઈશ્વરનું રાજ્યાસન છે વડીલોના આસનો છે વડીલો છે પ્રાણીઓ છે અને એની આસપાસ બધા સર્વ દૂતો છે કે છે તેઓએ રાજ્ય સનની આગળ દંડવટ પ્રણામ કરતા ઈશ્વરની આરાધના કરીને કહ્યું આમેન અમારા ઈશ્વરને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભાર સ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા સર્વકાળ હો આમેન કેટલું અદ્ભુત આ ચોવીસ વડીલો એ સતત સ્તુતિ આરાધનામાં દોરે છે અને સર્વ દૂતો પણ એ સ્તુતિ આરાધના માં જોડાય છે એ દૂતોની આરાધનામાં પણ ચોવીસ વડીલો એમને ઈશ્વરની સ્તુતિ આરાધનામાં દોરે છે અને પ્રકટીકરણનું પુસ્તક તેનો ચૌદમો અધ્યાય અને તેની ત્રીજી કલમ પ્રકટીકરણ ચૌદ અને તેની ત્રીજી કલમ તેઓ રાજ્ય સનની આગળ અને ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવ કીર્તન ગાય છે તમે જે કઈ નવ ગીત નવ કીર્તન એ કોણ ગાય છે આ એક લાખ ચુમ્માલીસ હજાર જેમને પસંદ કરવામાં આવ્યા હતા એ લોકો નવ કીર્તન નવ ગીત ગાય છે

એક લાખ ચુમાલીસ હજાર થાય આ ખાસ ઇઝરાયલ માંથી એમના બાર કુળો માંથી પસંદ કરેલા નવું સ્તુતિ આરાધનામાં આ વડીલો એમને દોરે છે ચલાવે છે અને એમાં દોરવણી પૂરી પાડે છે અને ઓગણીસ મોધ્યાય ચોથી કલમ પ્રક્ટિકરણ પુસ્તક તેનો ઓગણીસમો અધ્યાય ચોથી કલમ આ એક લાખ ચુમાલીસ હજાર વગેરે વિશે પણ આપણે વધારે અભ્યાસ ભવિષ્યની અંદર કરીશું અત્યારે આટલું અહીંયા પૂરતું છે કારણ કે આપણે ચોવીસ વડીલો વિશે શીખી રહ્યા છે પ્રગટિકરણ પુસ્તક ઓગણીસમો અધ્યાય ને ચોથી કલમ ત્યારે ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ

આ ચોવીસ વડીલો ઈશ્વરને દડમટ પ્રણામ કરે છે એમના રાજ્યાસન આગળ સાથે સાથે રાજ્યાસન પર બેઠેલા ઈશ્વર પિતાની પુત્ર પવિત્ર આત્માની સ્તુતિ આરાધનામાં તેઓ દોરે છે અને આખો વખત તમે જોયે છે કે આ પહેલુંય બાબત આપણે એમના વિશે જોઈ કે તેઓ સ્તુતિ આરાધનામાં સ્વર્ગીય સ્તુતિ આરાધનામાં બધાને દોરે છે અને સાથે સાથે આ ઓગણીસમ અધ્યાયની અંદર ત્યાં મંડળી આવી ચૂકી છે એક્ચુઅલી ત્યાં આપણે જો વધારે વાંચીએ ઓગણીસમો અધ્યાય તો ખ્યાલ આવે કે પ્રભુની પસંદ કરેલી કન્યા એ ત્યાં આવી ગઈ છે એટલે કન્યાને પણ મંડળીને પણ અને જે ત્યાં હલવાન નું લગ્ન થવાનું છે એ સમયે પણ આ ચોવીસ વડીલો સ્તુતિ આરાધનામાં દોરે છે ભજનમાં દોરે છે અને જે બધા સ્વર્ગમાં આવ્યા છે હા જે પ્રભુના ગગનમાં આવતા ખેંચાઈ ગયા છે અને સ્વર્ગમાં હલવાનના લગ્નના માટે આવ્યા છે તે બધાને પણ નમૂનો પૂરો પાડે છે આ ચોવીસ વડીલો કે કેવી રીતે સ્તુતિ આરાધના કરવી એ વિશે શિક્ષણ આપે છે અને એવી સ્તુતિ આરાધનામાં તેઓ દોરે છે એટલે આ પહેલી બાબત આપણે જોઈ ગયા આ ચોવીસ વડીલો વિશે બીજી બાબત ચોવીસ વડીલો રાજરણ નું પુસ્તક તેનો વીસમો અધ્યાય તેની ચોવીસમી કલમનો પહેલો ભાગ આપણે જોઈએ છીએ કે આ ચોવીસ વડીલો રાજ્યાસનો પર એટલે આસનો પર

અને એની પાસે જે નાના છે તેના પર ન્યાય શાસન થવાનું છે તેમાં એમને ન્યાય કરવા નું કાર્ય સોંપવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ અને દાનિયલ આપણને વધારે પ્રકાશ પાડે છે પુસ્તકમાં આપણે જઈએ સાતમો ધ્યાય નવમી કલમમાં ત્યાંયેલ જે સ્વર્ગીય દર્શનો જોતો હતો એમાં પ્રબોધક સ્વર્ગ જે કોર્ટ રૂમ છે એ કોર્ટ રૂમ દેખાડે છે ત્યાં રાજ્યાસનો દેખાડે છે અને કોર્ટ ન્યાય કરવા માટે બે બેઠી છે

તેનો પોશાક બરફના જેવો શ્વેત ને તેના માથાના વાળ ચોખા ઉનના જેવા હતા તેનું રાજ્ય સન અગ્નિની જ્વાળા રૂપ હતું ને તેના પૈડા ધગધગતા અંગારા રૂપ હતા તમે જો કે આ વયો વૃદ્ધ પુરુષ બિરાજમાન થયો એવું દાનિયલ જે વર્ણન કરે છે એ ઈશ્વરનું કરે છે કે ઈશ્વર કે જે ઇટર્નલ છે 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 સુધી એમને કે બહુ જ સિનિયર હોય બહુ જ મોટા ને વયો વૃદ્ધ એ રીતે એ ડિસ્ક્રાઇબ કરે છે એનું ડિસ્ક્રિપ્શન સંપૂર્ણ નથી અપૂર્ણ છે

પણ એની પાસે ત્યાં શરૂઆતમાં જે લીટી લખે છે એટલામાં રાજ્યસનો ગોઠવવામાં આવ્યા આ જે રાજ્યસનો ગોઠવવામાં આવ્યા વયવૃદ્ધ પુરુષ એટલે કે ઈશ્વર ના રાજ્યસન પાસે જે રાજ્યસનો ગોઠવવામાં આવ્યા એ તો વડીલોના રાજ્યસનો છે હા એ ચોવીસ વડીલોના રાજ્યસન ત્યાં ગોઠવવામાં આવ્યા એ રીતે દાનિયેલ જુએ છે તમે જો કે કોર્ટ ભરાશે કોર્ટ ભરવામાં આવે છે ને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે તેનું રાજ્ય કે જે છીનવી લેવામાં આવશે કોનું રાજ્ય શેતાનનો શેતાનનો રાજ્ય આ આ ન્યાય સભા અથવા આને આપણે શું કહીએ હેવનલી કોર્ટ અહીંયા આપણે સુપિરિયર કોર્ટ હોય છે અહીં અમેરિકામાં સુપ્રીમ કોર્ટ હોય છે અને આ તો સ્વર્ગીય કોર્ટ છે તેનું કે છે એટલે કે શેતાનનું રાજ્ય આ કોર્ટ દ્વારા છીનવી લેવામાં આવશે હા એ નિર્ણય કરશે ત્યાં અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે કે છે હા શેતાન કરી નાખવામાં આવશે નાખવામાં આવશે અત્યારે આ દુનિયામાં શેતાન નું રાજ્ય ચાલે છે એ વિષે આપણે ઘણું બધું આગળ શીખી ગયા છે હા શેતાન નું રાજ્ય ચાલે છે પણ આ જે સ્વર્ગીય કોર્ટ ભરાશે તે એવો મોટો ન્યાય કરશે ને અને નિર્ણય કરશે કે આ એની પાસેથી છીનવી લેવામાં આવે એટલે કે શેતાન રાજ્ય અને શેતાન નું કારભાર બહુ લાંબો ચાલવાનો નથી હા કે છે કે એ છીનવી લેવામાં આવશે આ સ્વર્ગીય કોર્ટ દ્વારા કે જેમાં આ ઈશ્વરના રાજ્યાસન પાસે બીજા જે નાના રાજ્યાસનો ગોઠવવામાં આવ્યા ચોવીસ વડીલોના અને સ્વર્ગીય કોર્ટ ભરાય છે તેના દ્વારા પછી સત્યાવીસમી કલમ હવે આપણે વાંચીએ રાજ્ય તથા સત્તા ને આખા આકાશ નીચેના રાજ્યનું મહત્વ પરાત પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે કે છે તમે જો આકાશ નીચે જે રાજ્ય છે પૃથ્વી પરનું રાજ્ય છે એ રાજ્ય સત્તા કે છે કે પરના એટલે કે ઈશ્વરના જે પવિત્ર પવિત્રો છે એટલે કે પવિત્ર સંતો છે પવિત્ર પ્રજા છે તેને આપવામાં આવશે આ કઈ પવિત્ર પ્રજા એક તો ઇઝરાયલ પ્રજાના સંતો અને બીજી એ જૂના કરાર ની ઈઝરાયલ પ્રજાની સંતો અને નવા કરારમાં જે પ્રજા ઈશ્વરે ઉભી કરી નવી ઈઝરાયલ એટલે કે હું ને તમે મંડળી કે જેમણે પ્રભુ યુસુ પર વિશ્વાસ કર્યો પોતાના પાપનો પસ્તાવો કર્યો પ્રભુ યુસુનો હૃદયમાં સ્વીકાર કર્યો પ્રભુને પોતાનું જીવન સોંપ્યું અને પ્રભુની પાછળ પાછળ ચાલી રહ્યા છે તો એ બીજી એક પવિત્ર પ્રજા છે હા જે સાચા હા એમની એ પવિત્રની પ્રજાને આ રાજ્ય સત્તા સોંપવામાં આવશે એમ બાઇબલ કહે છે આ ભવિષ્યવાણી કહે છે અને એ પ્રમાણે થવાનું છે તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે ઘણી વાર મેં લોકોને મસ્કરી કરતા સાંભળ્યા છે કે ભાઈ સ્વર્ગમાં જઈને શું આખો કે જે ખાલી સ્તુતિ સ્તુતિ આરાધના 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 જ કરવાની ભાઈ સ્તુતિ આરાધના તો કરવાની જ છે ઈશ્વરની એમાં તો બહુ મોટો આનંદ છે પણ ઈશ્વર તમને કામ પણ સોંપવાના છે અને કઈ કેવું કામ રાજ્યને સત્તા ચલાવવાનું હા કે છે કે એ રાજ્યો મહત્વ પરા પવિત્રો ની પ્રજાને આપવામાં આવશે બહુજ મોટું પ્રભુ તમને અને મોટું કાર્ય સોંપવાના છે અને તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે તેનું એટલે કે પ્રભુશ્વનું પ્રભુશ્વનું રાજ્ય એ પછી કાયમ ટકનારું રાજ્ય છે એને કોઈ ચેલેન્જ પછી નહીં કરી શકે હા અત્યારે શેતાન આ પૃથ્વી પર રાજ કરી રહ્યો છે છે કારણ કે ઈશ્વરે એને છૂટ આપી અને હવે એટલું બધું વધી રહ્યું છે કે આખરે શેતાન માણસના સ્વરૂપની અંદર ખ્રિસ્ત વિરોધી તરીકે એન્ટાઈ ક્રાઇસ્ટ તરીકે એ પૃથ્વી પર ઓલરેડી આવી તો ગયો છે માથિની સુવાતામાં પ્રભુસુએ પણ શીખવ્યું પત્રોમાં પણ આપણને શીખવામાં આવ્યું છે એ બધું આપણે પાછળથી અભ્યાસ કરીશું પણ એ સેતાન નું રાજ્ય કે છે કે છીનવી લેવામાં આવશે અને કે અત્યારે ઓલરેડી ઘણા બધાના હૃદયમાં સ્થપાઈ રહ્યું છે અને એ રાજ્ય પછી સદા ટકનારું રાજ્ય છે એને કોઈ ચેલેન્જ નહીં કરી શકે હા કાયમને માટે અનંત રાજ્ય એ છે કે છે કે સદા ટકનારું રાજ્ય છે ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તમે જો કે અત્યારે કેટલા બધા નેશન્સ છે ઘણા બધા રાષ્ટ્રો છે રાજ્યો છે હા એ બધા જ પ્રભુસ રાજ્યના તાબા નીચે આવી જશે એમ બાઇબલ કે છે તથા તેની રહેશે ને પ્રભુ રહેશે એ રાજ્ય રાજ્યને સત્તા ચલાવીશું અને બીજા બધા જે રાજ્યો છે તે પ્રભુની તાબેદારી નીચે અને તેની આજ્ઞાને આધીન રહેશે કારણ કે બાઇબલ શું કે છે ફિલિપીઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની દસમી કલમ ફિલિપી દસમો અધ્યાય બીજો અધ્યાય દસમી કલમ અગિયારમી કલમ આકાશમાં ના ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણ પડીને પડીને નમે કે છે તમે જો કે આ થવાનું છે અને થશે જ કારણ કે પછી પ્રભુનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે બધા જ રાજ્યો તેની તાબેદારી કરશે ને તેની આજ્ઞાને આધીન રહેશે હા આકાશમાં ભૂમિ પર અને ભૂમિ તળેના એ બધું આપણે જોઈ ગયા છે અગાઉ અને શીખી ગયા છે સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નામે અને ઈશ્વર પોતાના મહિમાને અર્થે ઈશ્વર પિતાના પોતાના અર્થે દરેક કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે હા ત્યારે દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ પ્રભુ છે હા અત્યારે અમુક વ્યક્તિઓ પ્રભુ ઈશુને કબૂલ કરતા નથી પ્રભુ ઈશુ ની વિરુદ્ધ પડે છે ધિકારે છે પણ એ બહુ લાંબુ ચાલવાનું નથી આ તબક્કો આવશે કે પ્રભુ શું રાજાના રાજ અને પ્રભુના પ્રભુ તરીકે હવે બીજી વાર આવી રહ્યા છે અને રાજ કરવાનું શરૂ કરશે ત્યારે બધા જ એની તાબેદારી કરશે અને તેની આજ્ઞાને આધીન રહેશે એ આકાશમાં ના હોય સ્વર્ગમાં ના હોય ભૂમિ પરના હોય એટલે કે આ પૃથ્વી પરના કે ભૂમિ નીચેના હોય કબૂલ પ્રભુ છે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે પ્રકટીકરણ નું પુસ્તક હવે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ કે આ જે ન્યાયાધીશો ચોવીસ વડીલો ચોવીસ ન્યાયાધીશો છે એ આખરી જે ઇન્સાફ થવાનો છે એની એનાઉન્સમેન્ટ કરે છે જાહેરાત કરે છે આખરી ન્યાય શાસન ની જાહેરાત આ ચોવીસ વડીલો જે ચોવીસ

તેઓએ દડવંટ પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી ઈશ્વરની આરાધના વિશે એમનું કાર્ય છે આપણે જોઈ ગયા અને કહ્યું કહ્યું હે શક્તિમાન પ્રભુ ઈશ્વર જે છે ને જે હતો અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે તમારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તમે રાજ કરવા લાગ્યા છો દેશોના લોકો ક્રોધે ભરાયા અને તમારો કો પ્રગટ થયો અને મુએલાનો ઇન્સાફ થવાનો અને તમારા સેવકો એટલે પ્રબોધકો સંતો તથા તમારા નામથી ડરનારા પછી તેઓ નાના હોય કે મોટા હોય તેઓને પ્રતિફળ આપવાનો

કો પ્રગટ થયો એટલે જે આખરી જે હવે આપત્તિ કાળ જે આ પૃથ્વી પર આવવાનો છે પુષ્કળ આપત્તિઓ પડશે ભયંકર અને ભયંકર હોનારતો થશે આપણા દિવસોમાં અત્યારે જાણે કે શરૂ જ થઈ ગયું છે કોરોના વાયરસ ને કોવિડ નાઇન્ટીન ભલ મારી નાખે છે એવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે હા એ ઈશ્વર કોપ પ્રગટ થશે અને ઈશ્વરના કોપના પ્યાલા રેડી દેવામાં આવશે પણ આ બધું થાય એ પેહલા આ કોપ પ્રગટ થયો અને કે જે મુલા શું કરવામાં આવશે ઇન્સાફ કરવામાં આવશે દરેક મુયલા નાના મોટા બધાનો ન્યાય કરવામાં આવશે ઇન્સાફ આવશે એ જાહેરાત આ ચોવીસ વડીલોને જે ન્યાય કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તેઓએ આ આખરી ન્યાય શાસનની જાહેરાત કરી પછી કે છે તમારા સેવકો પ્રભુના સેવકો ઈશ્વરના સેવકો પ્રબોધકો સંતો તથા તમારા નામથી ડરનારા પછી તેઓ નાના હોય કે મોટા હોય તેઓને પ્રતિફળ આપવાનો તમે જો કે જેઓ પ્રભુની સેવાઓ કરી છે પ્રભુની બીક રાખી છે પ્રભુની સાથે ચાલ્યા છે 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 સંતો પ્રબોધકો પ્રભુના બાળકો છે મોટા નાના બધા એને કે શું આપવાનું રિવોર્ડ આપવાનો હા એમને ઇનામ આપવાનું પ્રતિફળ આપવાનું હા એ જાહેરાત પણ તેઓએ કરી કે છે એ જાહેરાત પણ તમે જો આ ચોવીસ વડીલોએ કરી કે તેઓને પ્રતિફળ આપવામાં આવે અને આ જાહેરાતના કારણે આપણા માટે તો બહુ મોટી આશા છે કે આપણને જબરજસ્ત બદલો ભલે પૃથ્વી પર કશું ના મળ્યું હોય આકાશમાં તો મળવાનો છે જ મળવાનો જ છે કારણ કે આપણે પ્રભુની પાછળ ચાલ્યા છીએ પ્રભુને માટે આપણા જીવનો ખર્ચ્યા છે આપણા નાણાં ખર્ચ્યા છે આપણો સમય આપ્યો છે પ્રભુની સેવાઓ કરી છે ત્યારે પ્રતિફળ તમને આપવામાં આવશે અને આગળ અને જેવો પૃથ્વીનો નાશ કરનારા છે પૃથ્વીનો નાશ કરનારા કોણ શેતાનને શેતાની પરિબળો અને તમે જો કે આ શેતાન એ પૃથ્વીનો નાશ કરવા જ બેઠો છે અગાઉથી એણે પ્રભુની સૃષ્ટિનો નાશ કરવા વારંવાર પ્રયત્ન કર્યો છે અને અત્યારે પણ આ કોરોના વાયરસ દ્વારા એ ઈશ્વરની સૃષ્ટિનો અને બધાનો નાશ કરવા જ બેઠો છે અને નાશ કરી રહ્યો છે તો કે છે કે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે કે અલ્યા તું ક્યાં સુધી નાશ કર કર કરીશ કે છે ક્યાં સુધી તું આ બધું નાશ નું કામ કર્યા કરીશ તારો પણ નાશ કરવાનો સમય આવ્યો છે કે છે એ જાહેરાત પણ આ ચોવીસ વડીલો જે ન્યાય શાસન પર બેઠેલા છે હા એ એમનું કામ ન્યાયાધીશ તરીકેનું પણ છે પ્રભુ ઈસુની સાથે તેઓએ આ જાહેરાત સેતાનનો પણ ન્યાય કરવામાં આવશે એનો પણ નાશ કરવામાં આવશે એને શિક્ષા કરવામાં આવશે એનું આ નાશ કરવાનું કામ બંધ કરવામાં આવશે હા એની પાયમાલી થશે અને એનો વિનાશ થશે એની જાહેરાત તેઓએ કરી હવે પ્રગટીકરણ પુસ્તક તેનો વીસમો અધ્યાય અને ચોથી કલમ પ્રકટીકરણ વીસ અને ચાર પછી જોયા અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા હા એ વડીલો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું કે છે તમે જો કે આ ચોવીસ વડીલોને ન્યાય કરવાનું કામ સોંપવામાં આવ્યું અને ઈસુની સાક્ષીને સાક્ષી ને લીધે તથા ઈશ્વરના વચનોના લીધે જેઓનો શિરછેદ થયો હતો તમે જુઓ કે જેઓ પ્રભુની સેવા કરતા કરતા પ્રભુની પાછળ ચાલતા ચાલતા સતાવણીનો ભોગ બન્યા છે હા ઘણા બધાના શિરછેદ કરવામાં આવ્યા છે મારી નાખવામાં આવ્યા છે ઘણાના કુટુંબો છીન કરી નાખવામાં આવ્યા છે અત્યારે ઇન્ડિયા ની અંદર પણ ઘણા બાળકોને ખાસ કરીને ઉત્તર ભારતની અંદર મારી નાખવામાં આવે છે તમે જો કે આ બધા નો પણ બદલો લેવામાં આવશે હા જેઓ ઈસુને માટે સહી થઈ ગયા છે તેઓનો પણ ઇન્સાફ નું કામ આ ચોવીસ વડીલોને સોંપવામાં આવેલું છે હા એમનો ઇન્સાફ એમને આપવાનો અને તેમને તેમનો બદલો આપવાનો એ કાર્ય પણ આ વડીલોને સોંપવામાં આવેલું છે અને આપણે વાંચીએ આગળ પ્રગટિકરણ પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને તેની નવ થી દસ કલમ પ્રગટિકરણ છ નવ થી દસ જ્યારે તેણે તેણે એટલે કે ઈસુએ જ્યારે તેણે એટલે કે ઈસુએ પાંચમી મુદ્રા તોડી તમે જો કે પ્રભુશુએ ઓળિયું હાથમાં લીધેલું અને એ ઓળીયું ઉપર બધી મુદ્રાઓ હતી સીલ કરેલું હતું એ મુદ્રા પ્રભુસુ તોડે છે તો કે જે જ્યારે પાંચમી મુદ્રા તોડી ત્યારે ઈશ્વરના વચન ને લીધે તથા પોતે જે સાક્ષીને રહ્યા હતા જેઓ સાક્ષીને રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલા આત્માઓને મેં વેદી નીચે જોયા તમે જો કે જેઓ પ્રભુશ્વને માટે સતાવણી પામ્યા છે અને મારી નાખવામાં આવ્યા છે શહીદ થઈ ગયા છે તો કે તેઓના મોટે સ્વરે હે સ્વામી પવિત્ર તથા સત્ય ઇન્સાફ કરવાનું તદા પૃથ્વી પર રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો આ સતાવણી અને ખ્રિસ્તીઓની સતાવણી અને ખ્રિસ્તી સંતો સેવકોને મારી નાખવામાં આવે માર ઝૂડ કરવામાં આવે અને એમનું લોહી વેવડવામાં આવે તે બધું ક્યાં સુધી ચાલશે કે છે ઓ ઈશ્વર તમે ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાઓ પાસેથી અમારા રક્ત બદલો લેવાનું ક્યાં સુધી કે તમે મુલતવી રાખશો એમ તમે જો કે આ શહીદ થયેલાઓના આત્માઓ એ ઇન્સાફ માંગે છે આ ચોવીસ વડીલોને એ આપણે આગળ જોઈ ગયા પ્રગટિકરણ વીસ અને ચાર પ્રમાણે કે ઈસુ સાક્ષી ને લીધે તથા ઈશ્વરના વચનને ને લીધે જેઓનો શીર્ષ શિરછેદ થયો હતો કે છે કે હા એ લોકો આ જેમણે એમની સતાવણી કરી છે એ બધાનો ન્યાય કરવાનો કામ ઈશ્વર પિતાએ આ ચોવીસ વડીલોને સોંપ્યું છે અને આપણે વાંચીએ છીએ બીજો તીમોથી ચાર ને આઠ માં બીજો તિમોથી ચાર ને આઠ તિમોથી નો પત્ર સંત પાઉલ દ્વારા લખવામાં આવ્યો હવે સંત પાઉલને પણ એને એનો પણ શિરછેદ કરવામાં આવેલો તમે જો કે શહીદ થઈ ગયેલા સંત પાઉલ અને જે રોમન બાદશાહ એમ્પર નીરો એ નીરો એ સંત પ્રેરિત પાઉલ નો વધ કરેલો શિરછેદ કરી નાખેલો અને એ શિરછેદ થઈ જશે એ સંત પાઉલ ને ઈશ્વર જણાવેલું અને તેઓ જાણતા હતા એટલે અગાઉથી તેમણે આ કલમ લખેલી સાથે સાથે જે પ્રભુસુના પ્રેરિતો હતા એમના શિષ્યો જે પ્રેરિતો હતા તે બધા જ પ્રભુસુના પ્રેરિતો શું થઈ ગયા શહીદ થઈ ગયા એ બધા મારી નાખવામાં આવ્યા છે હા એ શહીદ થઈ ગયા કેવળ સંત યોહાન કે જે આ પ્રિકરનું પુસ્તક લખે છે હા જેમને દર્શનો થયા એમને પાટમોસ બેટ ઉપર કાઢી મૂકવામાં આવેલા અને કાળા પાણીની સજા કરવામાં આવેલી એમને કાઢી મૂકવામાં આવેલા ત્યાં એકલા અટુલા એ પાટમોસ બેટ ઉપર હતા ત્યાં કોઈ માણસ હતું નહીં અને એવી જાણે કે એમને કેદ કરવામાં આવેલી સજા કરવામાં આવેલી કાઢી મૂકવામાં આવેલા અને ત્યાં એ બેટ ઉપર એકલા એકલા કોની સાથે વાત કરે અને એટલે હંમેશા ખોખ પ્રભુની સાથેની સંગત જ મારતા હતા પ્રાર્થના કરતા હતા પ્રભુની સાથે સ્તુતિ આરાધના માને પ્રભુ ભજન કરવામાં સમય ગાળતા હતા અને ત્યારે ઈશ્વરે આ પ્રકટીકરણના પુસ્તકના દર્શનો એ સંત યોહ પ્રભુએ આપ્યા અને એટલે આ સંત યોહાન એમને મારી નાખો નહોતા આવ્યા પણ એ કુદરતી રીતે જ પછી મરણ પામ્યા હતા પણ એમને બહુ જ ખરાબ ભયંકર આ રીતે શિક્ષા કરવામાં આવેલી રોમન સામ્રાજ્ય દ્વારા એ બાઇબલ આપણને જણાવે છે અને સંત પાઉલ કે જેમનો શિરછેદ કરવામાં આવેલો અને એ આ રીતે શહીદ થઈ જાય એ પહેલા એવી વ્યક્તિઓને કેવો બદલો મળશે એના વિશે લગતા બીજો ટીમોથી ચાર ને આઠમાં કે છે હવે મારે માટે ન્યાયપણાનો નો મુગટ રાખી મૂકેલો છે કે છે હા પેલા ચોવીસ વડીલોએ જાહેરાત કરેલી કે સેવકોને પ્રબોધકોને સંતોને પ્રભુનો ડર રાખીને ચાલનારાઓને કે છે તેઓને પ્રતિફળ આપવામાં આવે કે છે ત્યારે સંત યો કે છે અરે પ્રેરિત પાઉલ કે છે હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો

તૈયાર થઈ રહ્યા છીએ તૈયાર છીએ ત્યારે તેનો પહેલો અધ્યાય ને બારમી કલમ યાકુબ એક અને બાર જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે આ પૃથ્વી પર જીવન જીવતા ઘણી કસોટીઓ આપણે સહન કરવી પડે છે ઘણી બધી કપરી પરિસ્થિતિઓ સંજોગોમાંથી હું દરેક જણ આપણે પસાર પસાર થયા છે કદાચ અત્યારે કોઈક વ્યક્તિઓ થઈ પણ રહી હોય હા તો કે છે કે એમાંથી આપણે પાર ઉતારીએ તો તેને ધન્ય છે એ કસોટીઓ મુશ્કેલીઓ દુખો પરીક્ષણો દરમિયાન આપણે પ્રભુને વિશ્વાસ રહીએ પ્રભુને પકડી રાખીએ પ્રભુને પકડી રાખીશું તો પછી આપણા માટે આશીર્વાદ છે એમ બાઇબલ કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારોને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે કે છે આ જીવનનો મુગટ પ્રભુ તમને આપશે એ પ્રભુએ કબૂલ કરેલું છે પ્રભુએ એ જાહેરાત કરેલી છે હા જેઓ પ્રભુ સુપર પ્રેમ રાખે છે તેઓને તે મળશે તેમને આપવામાં આવશે પણ આપણે જીવનની ઘણી બધી કસોટીઓ અને જે બધું આપણે સહન કરવું પડે છે એમાં આપણે પ્રભુને વળગી રહે જેમ અયુબ વળગી રહ્યો હા અયુબને બહુ જ દુખો પડ્યા પણ પ્રભુને ઓળગી રહ્યો એની સ્ત્રીએ પણ એને કહ્યું કે લે ભાઈ આ તારું પ્રભુ પ્રભુ મૂકી દે અને આ તારા ઈશ્વરને ત્યજી દે કારણ કે તારો ઈશ્વર તારું કઈ ધ્યાન રાખતો લાગતો હોય લાગતું નથી પણ એ બધામાં પણ અયુબે ઈશ્વરને તુચકાર્યા નહિ ઈશ્વરને ઓળગી રહ્યો અને અયુબને કેવો અજાયબ જેવો બદલો ઈશ્વરે પાછળથી આપ્યો અને જ રીતે મને ને તમને આપવામાં આવશે જીવનનો મુગઢ પ્રગટિકરણ પુસ્તક બીજો અધ્યાય અને દસમી કલા પ્રગટિકરણ બે અને દસ તારે જે જે સહન કરવું પડશે તમે જો કે મંડળી અને મંડળીના વિશ્વાસીઓને ખરા વિશ્વાસીઓને આ કહેવામાં આવ્યું છે તારે જે જે સહન કરવું પડશે તેનાથી ગભરાઈશ નહીં કે છે જો તમારું પરીક્ષણ થાય એ માટે તમારા માના કેટલાક ને શેતાન બંદી ખાનામાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમને વિપત્તિ પડશે મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે કે છે જે ખરી વાત એ છે કે આપણે મરતા સુધી પ્રભુને વિશ્વાસુ બની રહીએ પ્રભુને વળગી રહીએ અને હું તેને જીવનનો મુઘટ હાપીસ તમે જો કે પ્રભુએ કે દસ માં તો મરણ પર્યંત વિશ્વાસ શું થઈ રહે અને હું તને જીવનનો મુઘાટ આપીશ હું એટલે પ્રભુ શું કે છે કે તને જીવનનો મુઘાટ આપીશ એ જીવનનો મુગટ પ્રાપ્ત કરવાને માટે હું તમે વિશ્વાસુ થઈ રહીએ આ દિવસોમાં પ્રભુને વળગી રહીએ નિયમિત બાઇબલ વાંચીએ પ્રાર્થનાઓ કરીએ એ જરૂરી છે અને હવે છેલ્લે આપણે આ જે બાઇબલના ચોવીસ વડીલો છે એની આપણે ઓળખ કરવા માગીએ છે આ ચોવીસ વડીલોની આપણને સુખેલી સુવાધ્યાય કલમ ઓગણીસમો અધ્યાય સત્યાવીસ થી અઠ્યાવીસમી કલમ ત્યારે પિત્તરે તેમને કહ્યું જો અમે બધું મૂકીને પ્રભી સુને કે છે શું પ્રભી સુને કે છે પિત્તર જો અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ કે પ્રભુએ જ્યારે એમને તેડ્યા એની સેવાને માટે બોલાવ્યા ત્યારે બધું મૂકી દઈને કે છે પ્રભુની પાછળ ગયા તો અમને શું મળશે કેસમી કલમ અને ઈશ્વરે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરૃપ્તિ એટલે કે ઈશ્વરનું રાજ્ય સ્થપાશે ફરી નવી નવું આકાશ અને નવી પૃથ્વી અને નવી ઉત્પત્તિ સર્જાશે ત્યારે પુનવૃત્તિમાં માણસનો દીકરો પોતાના મહેમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા મારી પાછળ આવનારા એટલે પ્રભુએ શિષ્યોને એની પાછળ આવવાને માટે બોલાવેલા હા ની હોડી પર પ્રભુ ચડેલા અને પછી એ વાત આપણને યાદ આવે છે તમારી હોડીઓ લઈ જાવ ને જાળો નાખો અને મોટો જથ્થો પકડી પકડ પકડાય આવ્યો માછલીઓનો અને ત્યારે પિત્તર બહુ જ પ્રભાવિત થઈ ગયો એ હોડીમાં જ પ્રભુ ની આગળ ઘૂંટણે પડ્યો અને પ્રભુને કહ્યું કે પ્રભુ હું તો પાપી છું કે છે અને મારી પાછળ આવ હું તને માણસોનો પકડનારા કરીશ કે છે બીજા પણ એની સાથે એના મિત્રો હતા એ બધાને પ્રભુએ તેડું આપ્યું તમે કે છે કે મારી પાછળ આવનારા છો કે છે હા બારે કુળો નો ન્યાય કરતા બાર રાજ્ય બેસશો જોયું પ્રભુએ ત્યાં જ વચન આપેલું કે તમે કુળોનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશો અને એટલે એ સ્વર્ગ ની અંદર એ બાર રાજ્યાસન જે ઈશ્વરનું રાજ્યાસન છે એની પાસે બાર આસનો ઉપર આ બાર પ્રેરિતો કે જેમને ઈશ્વરે પ્રભુ ઈસુએ તેડેલા તેઓ ત્યાં ન્યાયાધીશ તરીકે તેઓ બેસે છે અને મારું માનવું છે આ તો આગળ આપણે જોઈશું કે એ બાર જે શિષ્યો હતા એમાંનો એક યહુદા ઈશ્કાર્યો યહુદા ઈશ્કારિયો પ્રભુને પરસ્વાધીન કર્યા અને નાસમાં ગયો અને એની જગ્યાએ પછી આ શિષ્યોએ પેલી વોટિંગ કર્યું અને પેલા માથિયસને ચૂંટી કાઢ્યો પણ મને લાગે બરાબર કામ થયું નહોતું માથિયસ વિશે પછી આપણે કદી જ બાઇબલમાં વાંચતા નથી અને કોઈ જગ્યાએ પ્રેરિત માથ્યસ એવું પણ વાંચતા નથી એટલે મારું માનવું છે કે નવા કરારમાં પ્રેરિત પાઉલ એ પ્રેરિત છે કે જે એ જે વડીલોના આસન છે એમાં એ ત્યાં બેઠેલા હશે અને તમે જુઓ કે આ જે ચોવીસ વડીલો છે અને ચોવીસ આસનો છે એના પર જે બેઠેલા છે એમની ઓળખાણ પ્રકટીકરણનું પુસ્તક તેનો એકવીસમો અધ્યાય તેની બાર થી ચૌદ કલમમાં આપણે જોઈએ પ્રકટીકરણ એકવીસ બાર થી ચૌદ ત્યાં નવું યરૂસાલેમ એનું વર્ણન કરવામાં આવ્યું છે નવા યરૂસાલેમનું અને તેમાં ચોવીસ વડીલોની ઓળખ આપવામાં આવી છે નવા યરુસાલેમનું વર્ણન ત્યાં આપણને જોવા મળે છે અને ત્યાં પ્રકટીકરણ એકવીસમો અધ્યાય તેની બારમી કલમથી તેનો કોટ એટલે કોનો કોટ નવ નવું યરુસાલેમ નવા યેરુસાલેમનો કોટ મોટો તથા ઊંચો હતો કે છે તેના બાર દરવાજા હતા કે છે દરવાજાની પાસે બાર દૂતો ઉભેલા હતા અને દરવાજા ઉપર નામો લખેલા હતા એ ઈસરાયેલી પ્રજાના બાર કુળોના નામ છે કે છે તમે જો કે બાર વડીલો એ જૂના કરારમાંથી છે અને ઈઝરાયલ પ્રજાના બાર કુળો લેવાયેલા છે અને યાકુબ કે જેનું નામ બદલી નાખીને ઈઝરાયલ પાડવામાં આવેલું એ ઇઝરાયલના આ બાર દીકરાઓ કે જેમાંથી બાર કુડો આવ્યા હતા તેમના નામ તે કે કે છે ત્યાં એ દરવાજા ઉપર લખેલા હતા ત્યાં દરવાજા છે અને ત્યાં રેવબેન સિમ્યોન લેવી યહુદા ઇસ્કાર ઝબુલુન ગાદ આશર દાન નાફતાલી યુસફ અને બિનિયાન તમે જો કે આ બાર નામ લખેલા છે એ ઈશ્વરે આ જે જૂના કરારના વડીલો છે હા એમને ત્યાં માન આપ્યું છે અને એટલે જૂના કરારના બાર એ ચોવીસ માં જે બાર વડીલો છે તે જૂના કરારના એ ઈઝરાયલ પુત્રના ઈઝરાયલ પ્રજાના આગેવાનો છે અને પછી આગળ લખે છે ચૌદમી કલમ કલમથી વાંચીશ પૂર્વ તરફ ના ત્રણ દરવાજા ઉત્તર તરફ ત્રણ દરવાજા દક્ષિણ તરફ ત્રણ દરવાજા અને પશ્ચિમ તરફ ત્રણ દરવાજા હતા નગરના કોટના પાયાના બાર પથ્થર હતા હવે તમે જો કે આ યરુસાલેમ જે નવું યરુસાલેમ છે જે છે એના કેટલા બાર નામ હતા કે છે નામ આ બાકીના નવા કરારના ના બાર વડીલો છે પિત્તર આંદ્રિયા બારથોલોમિયો અને યાકુબ ને થોમા ને માહાન સિમોન જલોટસ ને ફિલિપ અને યાકુબ જે આલ્ફિયસ નો દીકરો થાદી અને છેલ્લો પ્રેરિત પાઉલ હું માનું છું એ મારું માનવું છે અને વાલાઓ આ રીતે આપણે જોઈએ છે કે બે જૂથો છે આ ચોવીસ વડીલોની અંદર બાર બાર ના અને બાર એ ઈઝરાયલ પ્રજાના કુળોના પ્રતિનિધિઓ અને વડીલો છે અને આ જો સાથે જ્યારે એના ભાઈઓની મુલાકાત થઈ ત્યાં મિસર દેશમાં ગોસેન પ્રદેશની અંદર અને એ લોકો એને ઘૂંટણે પડ્યા અને ત્યારબાદ એ લોકોએ જે બધા ખોટા કામ કર્યા હતા એના વિશે એમને પસ્તાવો કર્યો હતો અને પસ્તાવો કરીને ઈશ્વરને પોતાના જીવન સોંપી દીધા હતા અને આ રીતે પછી તેઓ એ એ પ્રજાઓના કુળોના વડીલો થવાને માટે સક્ષમ બન્યા હતા અને ઈશ્વરે એમને ત્યારે નિમ્યા હતા અને ત્યારબાદ આપણે જે બાર નવા કરાર ના જોઈએ છે એમને તો પ્રભુ ઈસુએ પોતે બોલાવ્યા હતા અને એ લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો હતો પ્રભુસુ નો સ્વીકાર કર્યો હતો પ્રભુ સુ નો અંગીકાર કર્યો હતો અને એમની પાછળ ચાલનારા બન્યા હતા અને આ રીતે તેઓ તે આ ચોવીસ વડીલોને માન આપવાને માટે તમે જો કે જે જૂના કરારના બાર વડીલો છે તેમના નામ એ નવા યારુ સાલેમ બાર દરવાજા ઉપર એમને માન આપવાને માટે નામ લખવામાં આવ્યા જ્યારે બાકીના બાર જે પ્રભુસુરના શિષ્યોને પ્રેરિતો છે તેમને માન આપવાને માટે તેમના નામ જે પાયાના પથ્થરો છે નવા ના ત્યાં એમના નામ લખવામાં આવ્યા છે અને તમે જુઓ કે આ જે વડીલો હતા ચોવીસ વડીલો બે જૂથમાં વેચવામાં આવેલા ઈઝરાયલ પ્રજાના અને નવી ઈસરાયલ પ્રજા એટલે ખ્રિસ્તી મંડળી અને આ લોકોએ શું કર્યું છે કે પૃથ્વી પર ઈશ્વરનું પ્રતિનિધિત્વ કર્યું છે આ ઈશ્વર વિશે એ લોકોએ પ્રતિનિધિત્વ કર્યું છે આ પૃથ્વી પર અને ઈશ્વરની રજૂઆત લોકોની આગળ તેઓએ કરી છે સુવાર્તા પ્રગટ કરી છે લોકોને ઈશ્વર તરફ વાળ્યા છે અને એને કારણે ઈશ્વરે તેમને આ માન આપ્યું છે આપણે આ ચોવીસ વડીલો ઉપર પૂરો કરીએ છીએ પૂરો કરતા પહેલા આપણે એક કલમ વાંચી લઈએ પ્રકટીકરણનું પુસ્તક તેનો પાંચમો અધ્યાય અને તેની પાંચમી કલમ પ્રકટીકરણ પાંચ અને પાંચ બહુ રસ પડે એવું દ્રશ્ય છે અહિયાં ત્યારે વડીલો માના એટલે યોહાન ને સંત યોહાન કે જે આ દર્શનો સ્વર્ગીય દર્શનો ની અંદર હતો અને બધું જોઈ રહ્યો તો એવું ને એની અંદર સામે હતો કે છે જે રીતેના ના આ બધા દર્શનો હતા સ્વર્ગીય દર્શનો જાણે આ બે બની રહ્યું હોય અને એમાં પોતે તે સામેલ હોય એ રીતે હતું કે જે કે તું રડ નહી જો યહુદાના કુડ જે સિંહ છે જે દાઉદ નું થડ છે તે ઓડ્યું ગાળવાને તથા તેની સાત મુદ્રા તોડવાને વિજયી થયો છે ત્યારે વડીલો માના તમે જો કે 24 વડીલો સંત યોહાન મારું માનવું છે કે આ જે વડીલો જૂના કરારના કરાર જે વડીલો હતા ના એક વડીલ હોવો જોઈએ તે નવા કરારના એક વડીલ સંત યોહાન એને કહે છે તમે જો કે જૂના કરારનો એક વડીલ મને ખબર નથી એનું શું નામ છે આપણે ઉપર જઈશું તાર ખબર પડશે કારણ કે સંત યોને લખ્યું નહીં હા કે છે કે જૂના કરાર ના બાર વડીલો એક વડીલ ત્યાં નવા કરાર ના બાર વડીલો એક એટલે કે સંત તેને કે છે તું રડ નહીં કે છે જે યહુદાના કુળમાંનો જે સિંહ છે જે દાહુદ નું છે અમેઝિંગ અમેઝિંગ પ્રેઝ લોર્ડ તે ઓળ્યું ગાળમાં ને તથા તેની સાત મુદ્રા તોડવાને વિજય થયો છે વાલા મિત્રો આપણા દિવસોમાં આ ઓળી પ્રભુએ પોતાના હાથમાં લઈ લીધેલું છે મારું માનવું છે કે એ ઓળીયું ખોલવાનું શરૂઆત કરી છે આ એ મુદ્રાઓ ખોલવાની શરૂઆત થઈ ગઈ છે કે થઈ રહી છે આપણે બહુ જ પાસે છીએ એ સમયની કે પ્રભુ મને ને તમને લેવાને માટે ને મને ને તમને એ જીવનનો મુગટ આપવાને માટે અને મને ને તમને આપણી સેવાઓનો બદલો આપવાને માટે પ્રતિફળ ની જાહેરાત આ ચોવીસ વડીલો એ કરી દીધેલી છે એ આપવાને માટે પ્રભુ ઈસુ મને ને તમને લેવાને માટે જલ્દી આવી રહ્યા છે પ્રાર્થના કરીએ આપણી આંખો બંધ કરીએ આપણા મસ્તકો નમાવીએ અને આપણા હૃદયમાં પ્રાર્થના કરીએ પ્રભુને કહીએ પ્રભુ આ તમારા વચનો અમે સાંભળ્યા છીએ કેટલા અદભુત ને કેવા જાયબ જેવા છે હા એ ચોવીસ વડીલો વિશે મેં શીખ્યા છે અને પ્રભુ તેમણે જે જાહેરાતો કરી છે એ વિશે આજે મેં શીખ્યા છે અને પ્રભુ એ ઓળિયું તમે તમારા હાથમાં લઈ લીધું છે હા પ્રભુ તમારું આવું ઘણું પાસે પ્રભુ તૈયાર બની રહ્યા છીએ તૈયાર થઈ રહ્યા છે પ્રભુને કહો પ્રભુ મારું જીવન ફરી એકવાર તમારા હાથોમાં સોંપું છું અને પ્રભુ તમને મળવાને માટે તૈયાર છું અમારા સ્વર્ગમાં અમારા જીવતા પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છે કે પ્રભુ તમે તમારા પવિત્ર વચનો દ્વારા તમે અમારી સાથે બોલ્યા છો અમારી સાથે વાત કરી છે અને પ્રભુ તમે અમને અધ્યાય જેવી બાબતો આજે શીખવી છે અને ચોવીસ વડીલોએ જે સ્વર્ગીય ન્યાય સભા છે અને પ્રભુ એમને ન્યાય કરવાનું કામ સોંપવામાં આવ્યું છે અને ઘણા બધા કામ એમને સોંપવામાં આવ્યા છે અને તેઓએ જાહેરાતો કરી દીધી છે ત્યારે પ્રભુ અમારા જીવનો અમે તમને ફરી એકવાર અર્પણ કરીએ છીએ અમારા હૃદયો ખોલીએ છે પ્રભુ તમે અમારા હૃદયોમાં અમારા હૃદયના પર બિરાજો હંમેશા અમારા રાજાઓના રાજા અને પ્રભુ તમે અને અમે તમને હંમેશા અમારું જીવન સોંપેલું રાખીએ તમારી સાથે ચાલીએ અને પ્રભુ તમને વળગી રહીએ માટે અમારી સહાય કરો ઈસુના સુના લોહીથી અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો મારા જીવનો તમારા હાથમાં સોંપે છે પ્રભુ તમારા રક્ષક શાંતિ એમના પર રાખજો અને પ્રભુ તમારી કૃપા અનેક ગણી એમના પર વધારજો અને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં તમે એમને ધરી રાખજો ગોડ બ્લેસ દેમ લોડ બ્લેસ દેમ પ્રભુ તમે એમને પુષ્કળ આશીર્વાદ આપો તમારી શાંતિ એમના પર રાખો એમની સર્વ જરૂરિયાતો પૂરી પાડો હા પ્રભુ જો કોઈ ને નોકરીની જરૂર હોય કે વ્યવસાયમાં મદદની જરૂર હોય પ્રભુ તમે એમને પૂરું પાડજો પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાયા છે પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને પ્રભુ ઈસુને નામે માગીએ છે આ મેન આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ ઓ આકાશ અમારા બાપ તમારું નામ પવિત્ર મનાવ તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ દિવસની મારી રોટલે આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો અમને પરીક્ષમાં ન લાવો ભોંડાય તેમાં છૂટકો કરો એમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરોકાર સુધી તમારા છે હા અને હવે આપણા તારનાર પ્રભુ સુખ્રિસ્ની કૃપા ઈશ્વર પિતાનો અનુપમ પ્રેમ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત પવિત્ર આત્માની શાંતિ પવિત્ર આત્માની સહાય અને ઈશ્વરના અદ્ભુત આશીર્વાદો આ પણ દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો આમેન મેન પ્રભુ તમ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે પ્રભુની શાંતિ તમ સર્વની ઉપર રહે પ્રભુ તમને ચલાવે સાચવે અને તમારી પાસે કોઈ પણ પ્રાર્થનાની વિનંતી વિનંતીઓ હોય તો મને મોકલતા રહેજો અત્યારે અનમ્યુટ કરીશું અને કઈ પણ પ્રાર્થનાની વિનંતી હોય ને આપવી હોય તો આપજો તો પ્રાર્થના કરીશું અને તમને બધાને પ્રભુ સંભાળે હવે આપણે છે તે ફરીથી ઓગસ્ટ ની ચૌદમી તારીખે